નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ અગિયારની અંદર એકમ નંબર છની ચર્ચા કરી રહ્યા છે એકમ નંબર છમાં નિબંધ અહેવાલ લેખન અને વિચાર વિસ્તારની ચર્ચા આપણે કરવાના છીએ તો પ્રથમ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મેં નિબંધની ચર્ચા કરી છે એનો ભાગ એકનો વિડીયો મેં બનાવીને મૂક્યો છે એમાં સ્વાધ્યાયના બધા જ નિબંધો મેં મૂકી દીધા છે અને નિબંધ કેવી રીતે લખી શકાય એની પણ મેં ચર્ચા કરી છે ત્યારબાદ એકમ નંબર છનો ભાગ બેનો વિડીયો બનાવેલો છે એમાં અહેવાલ લેખન કેવી રીતે લખી શકાય એની પણ ચર્ચા કરી છે અને સ્વાધ્યાયના જે બીજા અહેવાલો લખવાના છે એ બધાની પણ મેં સમજૂતી રજૂ કરી છે હવે વિદ્યાર્થી મિત્રો એકમ નંબર છ નિબંધ અહેવાલ લેખન ના બે વિડીયો બનાવે છે અને ત્રીજા વિડીયોમાં આપણે વિચાર વિસ્તારની ચર્ચા કરવાના છે વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર બરાબર તો પરીક્ષાની અંદર વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર પૂછાય છે તો એ કેવી રીતે લખી શકાય એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું સાથે સાથે સ્વાધ્યાયના જે વિચાર વિસ્તાર તમારે લખવાના છે એની પણ આપણે એની સાથે જ ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા પહેલાં તમારે ભાગ એક અને ભાગ બેના વિડીયો જોઈ લેવા જેથી તમને નિબંધ અને અહેવાલ લેખન કેવી રીતે લખી શકાય એના વિશે તમને પૂરેપૂરી માહિતી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અહેવાલ લેખનની ચર્ચા પૂર્ણ કરી દીધી છે નિબંધની પણ ચર્ચા પૂર્ણ કરી દીધી છે હવે આપણે જે ચર્ચા કરવાની છે તે છે વિચાર વિસ્તાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં મોટા ભાગના વિચાર વિસ્તારના વિડીયો મેં બનાવીને મૂકી દીધા છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં તમે પ્લે લિસ્ટમાં જઈને જોશો તો લગભગ એકસો ને ચુમ્માલીસ જેટલા મેં વિચાર વિસ્તારના અલગ અલગ વિડીયો બનાવીને મૂક્યા છે એમાં મેં તમને બોર્ડ ઉપર ચિત્ર દ્વારા સમજૂતી આપી છે કે વિચાર વિસ્તાર કેવી રીતે લખી શકાય અને તમે એને કેવી રીતે યાદ રાખી શકો તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લે પ્લેલિસ્ટમાં એ વિડીયોને તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિચાર વિસ્તાર કેવી રીતે લખી શકાય એની ચર્ચા કરીશું અને સાથે સાથે સ્વાધ્યાયના બધા જ વિચાર વિસ્તારોની પણ આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અર્થસભર પંક્તિ કાવ્ય પંક્તિ સુભાષિત કે કહેવતોને સરળ ભાષામાં સરળ શબ્દોમાં અને વિસ્તારથી સમજાવવામાં આવે ત્યારે તે કાર્યને આપણે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર કર્યો કહેવાય આ કાર્ય કરવામાં મુખ્ય ત્રણ તબક્કાઓ છે પહેલો તબક્કામાં પંક્તિની રજૂ કરવામાં આવેલો મુખ્ય વિચાર કે રહસ્યને એક બે લીટીમાં વર્ણવવું બીજા તબક્કામાં પંક્તિમાં રહેલા ભાવાર્થને સમજાવવું અને વિસ્તારપૂર્વક અને અનુરૂપ સદ્રષ્ટાંત મદદથી તેમાં રહેલી મુખ્ય ધ્વનિ એટલે કે જેને વ્યંગ્યાર્થને સમજાવવું જેમાં વિચારને અનુરૂપ અનુકૂળ અન્ય પંક્તિઓ પણ મૂકી શકાય ત્રીજા તબક્કામાં એ વિચારમાંથી પ્રગટતો રજૂ થતાં જીવન વિષયક અર્થબોધને બે ત્રણ લીટરમાં મૂકી આપવાના હોય છે વિદ્યાર્થી મિત્રો તમે પાંચમા ધોરણથી વિચાર વિસ્તાર કરતા આવ્યા છો તેમાં કઈ કઈ બાબતો કેવી રીતે સાંકળવી તે તમને પૂરેપૂરો ખ્યાલ છે મળી નિબંધને અહેવાલ લેખનના મુદ્દાઓ જે ભાષા વ્યાકરણ વિષય કાળજી લેવાની હોય છે એ દરેક બાબતો અહીંયા પણ લાગુ પડે છે એટલે વિષયે વિશેષ માર્ગદર્શનની જરૂર પડે છે થોડી સારી પંક્તિઓ જાણીતા સુભાષિતો પ્રસંગો વગેરેની મદદથી તમે કોઈ પણ લેખનને વધુ સારું અને અસરકારક બનાવી શકો છો હવે આપણે અહીંયા કેટલીક પંક્તિઓ જોઈએ છે એ પહેલાં આપણે નમૂનાનો અર્થ વિસ્તાર કેવી રીતે લખી શકાય એ જોઈએ પંક્તિ છે રેલાઈ આવતી છ ને બધી ખારાસ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અર્થવિસ્તાર લખો ત્યારે ત્રણ પેરેગ્રાફ ઓછામાં ઓછા પડવા જોઈએ સામાન્ય આપણે જેમાં પંક્તિનો મુખ્ય અર્થ જેવો છે તે ત્યારબાદ એનો સામાન્ય અર્થ અને પંક્તિમાંથી મળતો બોધ કે ઉપદેશ બરાબર આ રીતે તમારે અર્થવિસ્તાર લખવાનો છે જોઈએ આપણે નમૂનાનો અર્થવિસ્તાર રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદરી આ પંક્તિમાં કવિએ સજ્જનના સમાજ સાથેના સુરૂચિપૂર્ણ વ્યવહારની પ્રશંસા કરી છે ઉત્તમ પુરુષો પોતે કરવા ગૂટ ગળીને અન્યને અમૃત પીરસે છે આ વાત સમુદ્રના ઉદાહરણ દ્વારા સમજાવી છે સમુદ્રમાં દરરોજ કેટલા ટન કચરો ઠલવાય છે કચરો ઠાલવવાનું સર્વસામાન્ય સ્થાન સમુદ્ર જ હોય તે રીતે માનવ સમાજ તેની સાથે વ્યવહાર કરે છે નદીઓ પણ પોતાની સાથે અઢળક મલિન પદાર્થો દર વર્ષે ઠાલવ્યા કરે છે આ બધો જ કચરો દરિયો જાણે પ્રેમથી સ્વીકારે છે આ મલિનતાને કારણે તેનું પાણી એકદમ ખારું બની જાય છે ગરમી પડતા આ પાણીની વરાળના વાદળ બંધાય છે પણ વાદળા વરસે તે મીઠું અમૃત જેવું પાણી ખારાશને પોતાના ઉરમાં સંગ્રહી રાખીને સાગર સૌને મીઠું પાણી મોકલે છે આ વરસાદના અમૃત સમાન પાણી જેવી મીઠાશ બીજા સેમાંથી મળે દુનિયામાં સજ્જનોનું કામ સમુદ્ર જેવું છે બીજા લોકો તેની સાથે ગમે તેવો દુર્વ્યવહાર કરે તો પણ સજ્જન પોતાની સાધુતા છોડતો નથી તે હંમેશા દરેક વ્યક્તિનું ભલું ઈચ્છે છે તે હંમેશા દરેક વ્યક્તિનું ભલું ઈચ્છે છે કર ભલા તો હોગા ભલા એ વાતમાં તેની અટલ શ્રદ્ધા છે ભગવાન શંકર જેને ગટગટાવી ગયા અમૃત બીજાને આપ્યું ભગવાન ઈશુ સત્યવીર સોક્રેટીસ મહાત્મા ગાંધીજી આ બધાએ કેટલા અપમાનો સહન કર્યા આખી જિંદગી બીજાના ભલા માટેના પ્રયત્નો એમણે કદી છોડ્યા નહીં અરે પોતાના જીવન પણ મુખે આપી દીધા ઘસાઈને ઉજળા થઈએ એ જીવનસૂત્રને આચરણમાં મૂકીને રવિશંકર મહારાજે આખી સદી પૂરી કરી પણ ક્યારેય કડવાસ કોઈને વહેંચી નહીં આમ સાગરના ઉદાહરણ દ્વારા સમાજમાં જીવતા ઉત્તમ પુરુષોની કાર્યરીતિને કવિએ ઉજાગર કરી છે આજે પણ આવા સજ્જનો આપણી આજુબાજુ વસે છે હા આપણે તેમને ઓળખવામાં ઘણી ભૂલ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે સ્વાધ્યમાં જોઈ શકો છો કે સ્વાધ્યમાં જે અર્થ વિસ્તારની પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓની પણ આપણે એની સાથે પૂરેપૂરી ચર્ચા કરી લઈએ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તારના વિડીયો મેં આજ ચેનલ પર બનાવીને મૂકેલા છે તમે પ્લે લિસ્ટમાં જોઈ શકો છો અને તમે બધા જ અર્થવિસ્તારને સમજી શકો છો લગભગ એકસો ને પિસ્તાલીસ જેટલા અર્થવિસ્તાર જે ગુજરાતીમાં છે મોટાભાગના વિસ્તાર મેં સમાવી લીધા છે અને તમને મારી ચેનલમાંથી કોઈ પણ જો અર્થ વિસ્તાર ન મળે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આપજો આપણે એ અર્થ વિસ્તારને સમજાવી આપીશું તો હવે આપણે અહીંયા સ્વાધ્યાયના વિસ્તાર જોઈએ છીએ નંબર એક કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મે કરી હિન માનવ જવાબ છે માણસ હિન એટલે કે નીચા કુડમાં જન્મે તેથી તે હિન કે ખરાબ ગણવો ન જોઈએ પરંતુ માણસ કુકર્મ કરે તો તેનાથી તે હિન ગણવો જોઈએ એમ કહીને કવિએ દબાયેલા કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે આપણા દેશમાં સબરી કર્ણ એકલવ્ય સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા તેઓ ઉચ્ચ કુડમાં જન્મ્યા નહોતા છતાં તેઓ મહાન ગણાય છે સબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ કર્ણને આજે સૌ સુરવીર બાણાવડી અને દાનવીર તરીકે ઓળખે છે એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું પણ ગુરુની પ્રતિમા બનાવી તેની નજર સામે રાખી તે બાણવિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવડી તરીકે પંકાયો સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે પ્રતિષ્ઠા પામ્યા આવા અનેક અનેક મહાપુરુષો થઈ ગયા જેઓ જન્મથી નહીં પણ તેમના કર્મથી પ્રતિષ્ઠિત થયા છે આજે એમને સૌ આદરથી યાદ કરે છે બીજો અર્થવિસ્તાર હણુના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્તબળથી જવાબ જગત પરના પાપો દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ અહીં દર્શાવ્યો છે આદિકાળથી આ પૃથ્વી પર પાપ થતા આવ્યા છે આ પાપોને પ્રતિકાર કરવા યુગે યુગે નવા નવા કાયદા ઘડાયા છે વિવિધ ઉપાયો લેવાયા છે છતાંય પાપ ઘટતા નથી એનું કારણ એ છે કે કાયદા દ્વારા પાપીઓને દંડવામાં આવે છે પરંતુ પાપ જ ન થાય એવા રચનાત્મક પગલાં લેવાતા નથી પરિણામે પાપીઓનો નાશ કરવાની ક્રિયામાં પણ એક રીતે પાપ જ થાય છે જેમ કાદવને ધોવા માટે નિર્મળ નીર જોઈએ તેમ પાપીઓની પાપવૃત્તિને આંતરિક બળથી અંતઃકરણના પ્રેમથી પડકારવી જોઈએ આત્માની શક્તિથી આહવાન આપવું જોઈએ તેમની વેરફાઈ જતી શક્તિઓને સુમાર્ગે વાળવી જોઈએ પાપીઓનો તિરસ્કાર કરવાથી કે તેમનો નાશ કરવાથી પાપો ઓછા થવાના નથી ઉલટું એ પાપ બમણા થશે પાપીઓના હૈયાની આગને બુજાવવા ક્ષમા સ્નેહ અને સહાનુભૂતિની શીતળતા જોઈએ કોઈકે બહુ સરસ કહ્યું છે આદમી બુરા નહીં હે દિલકા માનવીને પાપને રસ્તે દોરનાર સંજોગો દૂર કરી તેનો વિશ્વાસ જીતી લઈએ તો જગતમાં પાપ અવશ્ય ઓછા થાય ત્રીજો અર્થવિસ્તાર છે કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું જવાબ જોઈએ પ્રસ્તુત મુક્તકમાં કવિએ અપકારનો બદલો ઉપકારથી વાળવાની પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી છે તે કહે છે કે ભલેને મારા માર્ગમાં કોઈ કાંટા પાથરે પરંતુ હું તો તેના માર્ગમાં પુષ્પો જ વેરીશ કવિ બે વાર વેરીશ હું વેરીશ હું કહીને પોતાની નિષ્ઠાને ભારપૂર્વક સમજાવે છે માનવ માનવ વચ્ચેના સંબંધો સુધારવાનો બસ એક જ માર્ગ છે અને તે છે અપકારનો બદલો ઉપકારથી વાડવાની ઉમદા ભાવના આપણે બુરાઈનો બદલો ભલાઈથી દ્વેષનો બદલો પ્રેમથી અને દુશ્મનાવટનો બદલો મૈત્રીથી વાડવાનો દ્રઢ સંકલ્પ કરીશું તો સુખ અને શાંતિ પામી શકીશું આપણે એવી ભાવના સેવીએ કે હું કોઈની ઈર્ષા ન કરું જેથી મારી પણ કોઈ ઈર્ષા ન કરે ચોથો અર્થ વિસ્તાર છે જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી જવાબ જગતના તમામ તત્વોમાં સ્નેહ સર્વોત્તમ છે એમ કવિ આ પંક્તિમાં દર્શાવે છે સૂતરનો દોરો તૂટી જાય છે લાકડા કે લોખંડની કડી પણ વછૂટી કે છૂટી પડી જાય છે પરંતુ પ્રેમની કડીને સ્નેહની સાંકળને કોઈ તોડી શકતું નથી કેવળ અઢી અક્ષરનો શબ્દ પ્રેમ કેટલો મહાન છે સામાન્ય સંબંધીઓના સંબંધો દ્વેષ સ્વાર્થ કે ગેરસમજૂતીના કારણે તૂટી જાય છે જ્યારે સ્વાર્થ વચ્ચે આવે છે ત્યારે મોટા દેશો વચ્ચે થયેલી વાટાઘાટો વ્યર્થ સાબિત થાય છે પરંતુ સ્નેહ પ્રેમ જેવી પવિત્ર ભાવનાના બંધનો ક્યારેય તૂટતા નથી માતાનો નિર્મળ પ્રેમ અનેક મુશ્કેલીઓ અને દુઃખોની વચ્ચે પણ એવો ને એવો જ અતૂટ રહે છે મિત્ર મિત્ર વચ્ચેનો સાચો પ્રેમ ક્યારેય નાશ પામતો નથી પછી ભલેને વજ્ર જેવા હથોડાના ઘા એના પર પડતા હોય આ વિશ્વમાં માનવીઓ અડીઠ સ્નેહ તંતુથી બંધાયેલા છે જ્યાં સુધી સ્નેહનો તંતુ હોય ત્યાં સુધી જ માનવીના પરસ્પરના સંબંધો ટકી રહે છે આમ જગતમાં બધા જ બંધનોમાં પ્રેમનું બંધન અતૂટ અને ચિરંજીવ છે સ્નેહની કડી સર્વ કડીઓથી ચઢિયાતી છે નંબર પાંચ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ પંક્તિમાં કવિએ જીવનના ઉચ્ચ ધ્યેય અને આદર્શની મહત્તા દર્શાવી છે દરેક મનુષ્યે સદા પોતાનું સાધ્ય તો ઊંચામાં ઊંચું રાખવું જોઈએ વિદ્યાર્થીએ માત્ર પાસ થવાની જ આશા ન રાખતા પ્રથમ શ્રેણી કે વિશેષ યોગ્યતા મેળવવાની અભિલાષા રાખવી જોઈએ કેવળ ભાષણો આપી દેશ સેવાનો દાવો કરવાને બદલે દેશ સેવકે જરૂર પડીએ પોતાના પ્રાણ આપવા પણ તત્પર રહેવું જોઈએ આમ ઉચ્ચ ધ્યેય રાખનાર ભલે નિષ્ફળ જાય છતાં તે ક્ષમાને યોગ્ય છે તેની નિષ્ફળતા જ તેના ધ્યેયની મહત્તા પુરવાર કરે છે પણ તદ્દન નીચું હલકું કે તુચ્છ ધ્યેય રાખી સફળ થતો માનવી નિંદાપાત્ર છે કાળા બજાર કે ખોટા ધંધા કરી કરોડપતિ થતો વેપારી સમાજનો કાટ છે તેનું ધન તેની દૃષ્ટતાનું જ પ્રતિક છે વળી નીચું કે હલકું ધ્યેય રાખી જીવનમાં માનવીનું ગૌરવશો ઉચ્ચ આદર્શો સિદ્ધ ન થાય તો પણ તે માટે કરેલા પ્રયત્નમાંય માનવીની મહત્તા સિદ્ધ થાય છે રાણા પ્રતાપ સુભાષચંદ્ર બોઝ પોતાનું ધ્યેય પૂરેપૂરું સિદ્ધ નહોતા કરી શક્યા છતાંય કોણ કહી શકશે કે તેમની કુરબાની વ્યર્થ ગઈ જેનું આદર્શ મહાન તેનું જીવન મહાન જેનું લક્ષ્ય તુચ્છ તેનું જીવન તુચ્છ માટે મનુષ્યે પોતાની સમક્ષ સદા ઉચ્ચ અને ઉજ્જવળ ધ્યેય રાખવું જોઈએ છઠ્ઠો અર્થવિસ્તાર છે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે જવાબ આ પંક્તિમાં કવિ સંતાનના ઘડતરમાં માતાનું કેવું અમૂલ્ય યોગદાન છે તેનો ઇશારો કરે છે માતા સ્વયં વિદ્યાપીઠ છે તે સંતાનનું ચારિત્ર ગડે છે ને સંતાન સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરે છે બાળકનો જન્મ થતાં જ માતા બાળકને હિંચોડતા મધુર કંઠે પ્રભાત્યા ગાતી હોય છે મા પરમાત્માની ભક્તિ અને રાષ્ટ્રપ્રેમને વર્ણવતા પ્રભાત્યાના ગાન દ્વારા સંતાનમાં નાનપણથી જ ઉચ્ચ સંસ્કાર સિંચતી હોય છે જગતના પ્રત્યેક મહાન પુરુષના ઘડતરમાં એની માતાનું અનન્ય અને અમૂલ્ય યોગદાન હોય છે વનરાજને માતા ગુણસુંદરીએ સિદ્ધરાજને માતા દેવીએ છત્રપતિ શિવાજીને માતા જીજાબાઈએ અને ગાંધીજીને માતા પુત્રીબાઈએ જે સંસ્કાર ધન આપ્યું હતું તેનાથી તેઓ કેવા મહાન કાર્યો કરી શક્યા તેનો ઇતિહાસ સૌ જાણે છે આમ સંતાનની જીવનૈયાનું સુકાન તેની માતાના હાથમાં હોય છે અનેક જગ્યાએ અનેક માતાએ જગતને અસંખ્ય મહાપુરુષોની ભેટ આપી છે જગત પર શાસન કરનારાઓના હૃદય પર માતાના નિર્મળ વાત્સલ્યનું શાસન પ્રવર્તું હોય છે એટલે જ કહેવાયું છે ને કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે સાતમો વિસ્તાર સંત કે પૈગમ્બરનો આટલો સંતોષ છે ધર્મની શોભા વધે છે પ્રેમ ને બલિદાનથી આ પંક્તિમાં સાચા સંત અને સાચા પૈગંબરોની સાધુતા દર્શાવી છે તેઓ જગતના ઝેર પીને અને હસ્તે મોયે બલિદાન દઈને પણ માનવો પર પ્રેમની વર્ષા કરે છે તેઓ હંમેશા માનવો પ્રત્યે સ્નેહ અને સહાનુભૂતિ દાખવે છે તેઓ હસ્તે મુખે જગતની કડવાસ ગળી જાય છે અને ઉદાર દિલે અમૃત જેવી મીઠાશ પીટસે છે તેઓ સાગર જેવા ઉદાર દિલના અને વિશાળ મનના હોય છે આથી જ આવા સંતો અને પેગંબરો માટે આટલો સંતોષ છે આવા પુરુષના પ્રેમ અને બલિદાનને કારણે જ ધર્મની શોભા વધે છે અને લોકોને તેમનામાં વિશ્વાસ બેસે છે નંબર આઠમો વિસ્તાર પોપટ કોયલ બોલે થોડો પણ લાગે ભલો વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા આ પંક્તિમાં કવિએ થોડું પણ મધુર બોલનારની પ્રશંસા કરી છે પોપટ અને કોયલ ઓછું બોલે છે પરંતુ તે મધુર વાણી બોલતા હોવાથી તેમની વાણી સાંભળવી સૌને ગમે છે વસંત કે વર્ષા ઋતુમાં તેના મધુર ટહુકાથી કોયલ વાતાવરણને પ્રસન્ન બનાવે છે પોપટ પણ આખો દિવસ બકવાસ કર્યા કરતો નથી એ ક્યારેક જ બોલે છે પણ મીઠું બોલે છે પરંતુ વર્ષા ઋતુમાં દેડકા તો આખો દિવસ ગળું ફૂલાવીને ડ્રાઉ ડ્રાઉના કર્કશ અવાજો કરીને આપણને ત્રાસ આપે છે આપણા સમાજમાં પણ ઘણા મનુષ્યો આવા દેડકા જેવા બહુ બોલકા હોય છે તે બિનજરૂરી બકવાસ કરીને આપણને કંટાળો આપે છે જ્યારે કેટલાક લોકો પોપટ અને કોયલની જેમ ઓછું બોલે છે પણ મધુર બોલે છે આવા લોકો અનેક લોકોની ચાહના અને આદર મેળવી શકે છે એમના બોલની ઊંચી કિંમત અંકાય છે લોકો તેઓની વાણીથી પ્રભાવિત થાય છે આપણે વધુ પડતું બોલીને આપણું માન ગુમાવવા કરતાં વિચારપૂર્વક ઓછો પણ મધુર બોલવાની ટેવ પાડીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ત્રીજા ભાગમાં અર્થ વિસ્તારની પણ ચર્ચા પૂર્ણ કરી છે વિદ્યાર્થી મિત્રો આ એકમની સમજૂતી માટે ત્રણ ભાગમાં વિડીયો બનાવવામાં આવેલા છે પ્રથમ જોવા જઈએ તો નિબંધ એનો પ્રથમ ભાગ અહેવાલ લેખનનો બીજો ભાગ અને વિચાર વિસ્તારમાં ત્રીજો ભાગ વિદ્યાર્થી મિત્રો એકમ નંબર છને સમજવા માટે તમારે ત્રણે ત્રણ ભાગ જોવા જરૂરી છે એમાં સ્વાધ્યાયના નિબંધ અહેવાલ અને વિચાર વિસ્તારની પણ ચર્ચા કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો અને જો તમને કોઈ અર્થ વિસ્તાર ન આવડતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો પણ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં કે મારી ચેનલમાં મેં વિસ્તારના બધા જ પંક્તિઓ કોઈ પણ પંક્તિ બાકી રાખી નથી ધોરણ પાંચથી લઈને ધોરણ બાર સુધીની પૂછાઈ ગયેલી બધી જ પંક્તિઓની મેં ચર્ચા પૂર્ણ કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે જ આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે ધોરણ અગિયારના એકથી બધા જ પાઠ અને એના વ્યાકરણ લેખનના વિભાગો એકમ છ છ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે મળીશું નવા ટોપિક પર ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો